તમારું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે તમે કાવ્ય છે મળી ગયેલા, આજે આપણે પાઠ છે નો અભ્યાસ કરવાનો છે. બાળકો, અહીંયા અકબર અને બિરબલની એક વાર્તા છે ને આપેલી છે. વાર્તા છે સંકલિત. સંકલિત કોને કહેવાય? તો જેના કોઈ કવિ કે લેખક ના હોય એને આપણે કહીએ છીએ સંકલિત. સંકલિત શા માટે? કેમ કે અકબર અને બિરબલની વાર્તા છે, ઘણી બધી પ્રસિદ્ધ છે અને એમાંથી કોઈ એક વાર્તા છે એ આપણા કોર્સમાં એટલે કે આપણા પાઠ્યપુસ્તકમાં મૂકેલી છે, એનો આપણે અભ્યાસ કરવાનો છે. પણ તમને ખ્યાલ હશે બાળકો કે અકબર અને બિરબલની વાર્તામાંથી આપણને ઘણું બધું છે ને શીખવા મળે છે. કેમ કે બિરબલ છે એ હોશિયાર હતા, ખૂબ ચાલાક હતા, કાંઈક ને કાંઈક નુસખા છે એ કરતા, પણ એ નુસખામાંથી આપણને ઘણું બધું છે ને શીખવા મળે. અહીંયા જે વાર્તા આપી છે ને એ વાર્તાનું આમ તો એનું શીર્ષક છે બિરબલની યુક્તિ, પણ આમ જોવા જાય તો આપણને શું એમાં શીખવા મળે કે ખરેખર વહેમ છે ને એનું કોઈ ઓસર નથી. વહેમ એટલે શંકા, અને સ્વાભાવિક છે કે તમે જે મનમાં શંકા કરો એનો એની પછી કોઈ દવા નથી. આ સ્વાભાવિક છે. તમે એક વાર શંકા કરો એટલે બીજી વાર શંકા થાય, ત્રીજી વાર થાય, એટલે મનની અંદર જે તમે શંકા કરો છો એ ખરેખર ખોટું છે. જે થતું હોય છે એ બધું કુદરતી નિર્મિત હોય છે, એમાં શંકા શંકા કરવાની કોઈ જરૂર નથી. આપણે ઘણી વાર એવું માનીએ છીએ કે બિલાડી છે આડી ઉતરે તો આવું થાય, મકાન ઉપર છે ઓલો બોલે તો અપશુકન થાય, દૂધ દોડાઈ જાય તો અપશુકન થાય. હકીકતમાં એટલું એમ બધું નથી, પણ જો આવું કોઈ બને મારી શંકા તમે મનમાં કરો તો ખરેખર એની કોઈ દવા નથી. એક સરસ મજાની રજૂ કરતી અહીંયા આપણી સામે વાર્તા આપેલી છે. બાદશાહ છે, બાદશાહ એટલે બાદશાહ અકબર. વહેલી સવારમાં પોતાનો જે જરૂખો છે એ જરૂખામાં ઉભા ઉભા સવારનું સરસ મજાનું વાતાવરણ છે એને માણતા હતા. અને એવા સમયે બરાબર એનું ધ્યાન છે નીચે જાય છે, જોવે છે તો જે ઝાડુ વાળો છે, સાફ કરવા વાળો, કચરા વાળો, એ સાવરનાથી કચરો છે ને સાફ કરતો. એવા સમયે બરાબર ઝાડુ વાળાનું ધ્યાન છે એ બાદશાહ સામે જાય છે, બાદશાહનું ધ્યાન છે એ ઝાડુ વાળા સામે જાય છે. પણ પેલા કચરા વાળાએ શું કહ્યું કે એની પાસે જે ઝાડુ હતું ને તેનાથી મોઢું છે ઢાંકી લીધું. શા માટે? કેમ કે એને એવું થયું કે જો મારું મોઢું છે બાદશાહ જોશે તો ખરેખર એને અપશુકન થશે. આ વાત છે એની શરૂ થાય. બાદશાહ છે એ પણ એનું મોઢું છે જોઈ લીધું. હવે એના મનમાં એમ થયું કે ઓ અત્યારના પોરમાં આનું મોઢું જોયું, હવે તો પૂરું આયુષ્યકા તો આપણે કરીએ છીએ. ઘણી વખત આપણે એવું બોલીએ છીએ કોઈ કાર્ય બરાબર ન થાય ને તો ક્યારે તો ખબર નહીં હવાના પોરમાં પણ જાણે કોનું મોઢું જોયું છે, આ તો બી છે હારો નથી લીધો. હકીકતમાં એવું કઈ હોતું નથી. વહેલો ઓસર છે નથી હોતું એ વાત છે ને સાચી છે. અને થાય છે એવું કે બાદશાહ છે બરાબર સવારે શિરામણ છે ને કરવા બેસે છે, શિરામણ કરવા બેસે છે પણ શિરામણ છે થતું નથી. એવા સમયે બરોબર સિપાહી છે ને આવીને કહે છે બાદશાહ બાદશાહ જલ્દી કરો. બાદશાહ કે પણ શું થયું? અરે કે બુંદરખંડ નો રાજા છે ને અહીંયા આપણા રાજ્ય ઉપર આક્રમણ કર્યું છે. રાજા કે અરે બુંદરખંડ નો રાજા આક્રમણ કરે તો પછી હું પોતે જ ઉકેલ જઈશ, આવું વિચારી અને રાજા છે અકબર એ પોતે પોતાનો ઘોડો લઈ અને બુંદરખંડ ના રાજા સામે લડવા માટે નીકળી પડે છે. આખું સૈન્ય તૈયાર કરી અને પોતે લડવા જાય છે. હવે આ બધું શું થાય કે બુંદરખંડ નો રાજા છે એને ખબર પડી ગઈ કે રણ મેદાન ની અંદર ખુદ રાજા છે પોતે જ ઉતરે છે, પોતે યુદ્ધ કરવા માટે આવે છે, એટલે પોતે બીકના માર્યા રણ મેદાન છે છોડી અને પોતે ભાગી જાય છે. આ બાજુ અકબર છે એ પાછા ફરે છે. હાલો સવારનું જે શિરામ સવાર આપણે નાસ્તો કરીને આપણે શિરામ કરીએ છીએ, ફરી પાછું બપોરે છે જમવા બેઠા. બપોરે જમવા બેઠા હજી તો કોળિયો છે મોઢામાં નાખે ન નાખે ત્યાં જ બરાબર એના પત્ની આવે એના બેગમ આવે. રાજા રાજા કે જલ્દી કરો કે શું થયું? અરે કે મારું ભાઈ છે સાફ કર્યો જલ્દી કરો કે એને બેગમ પાસે છે લઈ જાઓ છે. હજી તો કોળિયો મોઢા મૂકે ન મૂકે ફરી પાછે થાળીમાં કોળિયો છે મૂકી અને રાજા છે બેગમ ની સાથે એના ભાઈને બચાવવા માટે જાય છે. પણ હવે એના ભાઈને સાફ કરી દેતો ઝેરે છે અતિશય ચડી જાય છે અને એના કારણે પોતે મૃત્યુ પામે છે. હવે મૃત્યુ પામ્યું છે સ્વાભાવિક છે કે મુસલમાન લોકો છે કબ્રસ્તાન ની અંદર એને દાટવા માટે કબ્રસ્તાન ની અંદર રાખવા માટે લઈ જતા હોય છે. એ બાદશાહ અકબર છે એ પણ એનો ભાઈ છે ને લઈ એની મયત કાઢવા માટે કબ્રસ્તાન માં જાય છે. આવી બધી વિધિ છે એની પૂરી કરે છે ત્યાં સાંજ થઈ જાય છે. રાજાને મનમાં એમ થયું
સાંજે જમવા બેસે છે, ખાડા તૈયાર કરે છે, જો કે જમવા બેસે છે પણ એનું જીભ છે ઊંચક નહીં જતું, નક્કી આવતું કઈ ખાવા દૂધ, કેમ કે ટાઈમે ટાઈમે સવાર ઉપર સાંજ ના મનમાં શંકા. સરસ મજાનું ભોજન છે, આખો થાળ તૈયાર થઈને જમવા બેસે છે, એ વાર સ્નેહ ગરબર ઉપરથી ડોળો નીચે નીકળે છે. રાજા છે ને વિશ્વાય, આ તો કે મારું દી છે ને બગડ્યો છે, આ તો ઓલા મોઢું જ છે કાળ ખા, એવું નક્કી છે વિશ્વાય છે. ફરી પાછો એ થાળ છે એક બાજુ પટાવી અને એના નોકરો છે એને હુકમ કરે કે જલ્દી કરો, એ કે મને થાળ છે બીજો તૈયાર કરી નાખો, બે પગની ફટાફટ લઈને નોકરાની આ દે થાળ છે આપણે તૈયાર કરવા માટે. આખો દિવસ પેલા સવારે ઝાડુ વાળાનું મોઢું જોયું એટલે સતત મનમાં એમ જ થતું હતું કે ઓલા કાળ મોઢું જોયું છે એનું આ પરિણામ છે. સિપાહીને આદેશ કરી દીધું, જાઓ કાલે સવારે પેલો કાળ મોઢું છે ને એની ગજો કે મહેલની અંદર હાજર થાય, મારે એને ફાંસી ચડાવે છે. વિદ્યાર્થી મિત્રો, સવાર પડતાની સાથે જ પેલો ઝાડુ વાળો છે ને પકડવા માટે એના નોકરો છે ને જાય છે. પેલો ઝાડુ વાળો પૂછે કે શા માટે મને પકડો છો, કે તારું મોઢું કાલે રાજાએ જોયું, લાખો દિવસ કાલ તો રાજાને ભોજન ના મળ્યો અને એનો દિવસ છીણી ગયો. ઝાડુ વાળા છે ને હશે ભાઈ મારું મોઢું જોવાથી એને થઈ ગયું, સાચી વાત છે, રાજા છે રાજાએ હુકમ કર્યો તેને ના ન પડી શકાય, એટલા માટે એને પકડી અને રાજમહેલ તરફ એને લઈ જાય છે. હવે એની પાછળ એની પત્ની, એની મા, એના પિતાજી, એના છોકરા, ગામના લોકો બધા પાછળ રો પકડ કરતા આવે છે કે એને મૂકી દે, તો બિચારો સાવ ગરીબ માણસ, પણ હવે રાજાએ હુકમ કર્યો એટલે તો કઈ ન ચાલે. પેલો ઝાડ વાળો છે આગળ છે, સિપાહી બધા પાછળ છે, એના સ્વજનો પાછળ રો પકડ કરતા આવે છે, પણ જે શેરીમાંથી ગલીમાંથી નીકળે છે બાળકો એ જ ગલીમાં બરાબર બીરબલનું મકાન આવે. બીરબલે એને થોડીક વાર માટે ત્યાં રસ્તામાં ઉભો રાખ્યો. નોકર હાજર કરે છે પછી ઝાડુ વાળો છે રાજાને પૂછે કે બાદશાહ મારાથી શું ભૂલ થઈ ગઈ, તો કે કાળો ખામે તારું મોઢું જોયું ને કાલ મારો આખો દિવસ છે મેળવ્યો, મને ભોજન છે વ્યવસ્થિત મેળવ્યું નથી, અને આવતીકાલે સવાર માં તને ફાંસી છે ને ચડાવવામાં આવશે, નોકરે છે ને બધે કઈક રસ્તામાં કઈ કીધું શું કીધું આપણને ખ્યાલ નથી. બીજે દિવસે સવારે જયારે એને હાજર કરે છે, એની પત્ની, એના બાળકો, એના સ્વજનો બધા ઉભા છે, એનો પકડ કરે છે, પણ સ્વાભાવિક છે કે આવી રીતે જયારે થતું હોય ત્યારે આપણે એને એવું પૂછતા હોય છે, કાયદાનો એક નિયમ છે કે આપણી ઈચ્છાની ઈચ્છા શું એવું પૂછીએ. રાજાએ પણ પૂછ્યું કે કાલ સવારે આજે તને ફાંસી પર ચડાવવાનું છે, બોલી કે તારી ઈચ્છાની ઈચ્છા શું છે. પેલા ઝાડુ વાળે એવું કીધું કે મારી બીજી તો કોઈ ઈચ્છા નથી, પણ મારે ખાલી એવી ઈચ્છા છે કે મારે તમારી સાથે એક વાત કરવી છે. તો કે શું વાત કરવી છે, તો કે તમે ગુસ્સે ના થતા પણ મારી એક વાત છે એ રજૂ કરવી છે. રાજા છે ત્યાંથી સામે બોલી કે શું થયું, તો કે રાજા જે મારું મોઢું જોવાથી તમારો આખો દિવસ જે બન્યો તમારું ભોજન વગેરે ગયો, અચ્છા તો એની સામે મેં પણ તમારું મોઢું જોયું, તો મારું શું થયું, તો મારે તો કેદખાને મારે એવું પડ્યું, મારી પત્ની, મારા બાળકો છે પણ મારાથી જુદા થઈ જશે, મારી મા છે પણ સાવ દીકરા વિહોણી થઈ જશે, અને હમણાં થોડીક વારમાં મને માજરા ઉપર ફાંસી ચડાવવામાં આવશે, એટલે મારો તો જીવ જશે, હા તો તમારું તો ખાલી એક દિવસનું ભોજન છે બધું, પણ રાજાએ કે મારો તો જીવ જશે, તો એની સામે મેં પણ તમારું મોઢું જોયું ને, તો હવે મારી સજા છે, મારી આ ફરિયાદ છે એ મારે કોને કહેવા જાય, મારે દુઃખ છે મારે કોની પાસે લડવું. રાજા છે એ બીરબલની સામે જોવે છે, રાજાને ખબર પડી ગઈ કે આવી બુદ્ધિ છે એ બીરબલ સિવાય બીજા કોઈની હોય શકે નહીં. બીરબલને પૂછે છે કે બીરબલ આ વિચારો છે ખરેખર તારા જ છે, સાચું બોલી જા, અને ત્યારે બીરબલ છે કે હા રાજાજી તમે જયારે નોકરને કે પકડી એને લઈ આવવાનો આદેશ આપેલો ને ત્યારે બરાબર નોકરે છે,
ઝાડ વાળો છે બરાબર મારા ઘરની બાજુમાંથી નીકળે છે અને ત્યારે એને આવી સલાહ છે આપે પણ વાત સાચી છે મિત્રો કે રાજાએ જો ઝાડ વાળાનું મોઢું જોયું તો ઝાડ વાળાએ ખરેખર રાજાનું મોઢું જોયું એવું થોડું છે કે રાજા છે એમને એમ શુકન શુકન છે ખાય ઝાડ વાળો છે બીજાનો નીચે કક્ષાનો છે ગરીબ છે એમને એમ શુકન એવું કાંઈ ન થાય વિદ્યાર્થી મિત્રો આપણે ઘણી વખત એવું કહેતા હોય છે કે બિલાડી છે આડી કૂતરી આજે અપશુકન થયા પણ કોઈ પણ તમે બિલાડી છે ને એને પણ કોઈ વાર ઉભી રાખીને પૂછી ગયો કે આજે તે મારું મોઢું જોયેલું તો ખરેખર તમે આજે આખો દિવસ ની અંદર ભોજન રોટી દૂધ કઈ મળ્યું કે નહીં બાળકો આ પાઠ માંથી ખરેખર આપણને શું શીખવા મળે છે કે કોઈ દિવસ કોઈ ઉપર એવો વહેમ છે નહીં કરવાનો જોઈએ શંકા કરો એનું સમાધાન નથી આ એક વાત છે તમારું કોઈ કાર્ય છે બગડે છે તો એને સુધારવા માટે ચોક્કસ પ્રયત્ન કરો શંકા છે ને એક પછી એક ઉત્પન્ન થતી જાય અને ઉત્પન્ન થાય એમાં તમારું કામ છે ને અટકે છે અને ક્યારે શંકા કુશંકા મનમાં લાવી